ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 હેરોનું સૂત્ર. હવે અહીંયા આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 12.1નો ચોથો દાખલો જોશું કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીનો હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે ચોથા દાખલાની અંદર અહીંયા આપણને શું આપેલું છે તો કે ત્રિકોણની પરિમિતિ. હવે અહીંયા જોઈએ આપણે દાખલા નંબર 4, તો કે ત્રિકોણની પરિમિતિ આપેલી છે, કેટલી છે ત્રિકોણની પરિમિતિ 42 સેમી. હવે તો પહેલાં આપણે એની અર્ધ પરિમિતિ ગોતી નાખીએ કે અર્ધ પરિમિતિ એટલે ટૂંકમાં તમારું એસ બરાબર 42 ના છેદમાં 2 એટલે કેટલું આવે 21. 21 દુ 42 થાય એટલે 21 સેમી. હવે જો તમને બે બાજુઓએ આપેલી છે એટલે આપણે એ અને બી ધારી લઈએ એટલે એ બરાબર 18 અને બી બરાબર 10 અને ક્ષેત્રફળ, પણ તો આપણી પાસે સી નથી બરાબર, આપણે સી જોતું હોય, આપણે સૂત્રમાં એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી આપણે ગોતવું પડે. તો અહીંયા હવે આપણને એસ તો આપેલું જ છે, તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સીના છેદમાં 2. એસ એટલે 21 બરાબર એ એટલે 18, 18 પ્લસ બી 10, સી આપણને નથી ખબર એ આપણે ગોતવું પડશે કેમકે બે બાજુના જ આપણને માપ આપેલા છે બરાબર છે, એટલે છેદમાં 2. હવે જુઓ આ બેનો ક્રોસ ગુણાકાર કરી 21 દુ કેટલા થાય 42 એટલે 21 દુ 42 બરાબર 18 ને 10 કેટલા થાય 28. 28 પ્લસ સી, હવે 28 આપણે સીને કરતાં કરીએ એટલે પ્લસ આ 28 છે બરાબરની આ બાજુ આવી જાય તો કેવા થઈ જાય માઇનસ, એટલે 42 માઇનસ 28 બરાબર છે, એટલે આપણે માઇનસ કરી નાખીએ બરાબર સી. તો હવે 42 માંથી 28 જાય તો કેટલા વધે 14 બરાબર સી, તો આપણને સીની કિંમત એ મળી ગઈ 14. તો હવે આપણને હેરોના સૂત્ર ઉપરથી આપણને તેનું ક્ષેત્રફળ મળી જાય. તો પહેલાં અહીંયા આપણે કરીએ એસ માઇનસ એ બરાબર એટલે 21 માઇનસ 18 બરાબર 21 માંથી 18 જાય એટલે કેટલા વધે, તો કે 21 માંથી 18 જાય એટલે 3. હવે એવી જ રીતે એસ માઇનસ બી એટલે 21 માઇનસ 10, તો 21 માંથી 10 જાય એટલે વધે 11. એવી જ રીતે સીનું એસ માઇનસ સી બરાબર 21 માઇનસ 14 બરાબર કેટલા વધે 21 માંથી 14 જાય એટલે 7. હવે એરોનું સૂત્ર મૂકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર રૂટની અંદર એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ જી. એસ એટલે આપણે હમણાં એ ગોઈતા, આપણે અર્ધ પરિમિતિ આપણે ગોઈતી કેટલી છે 21. એસ માઇનસ એની કિંમત હમણાં ગોઈતી 3, એને ગુણ્યા એસ માઇનસ બીની કિંમત આવી 11 અને એસ માઇનસ સીની કિંમત મળી 7. હવે આપણે બધાનો ગુણાકાર કરીએ, પણ અહીંયા જુઓ √21 ના √21 અગિયાર 7 તેરીને 21 થાય બરાબર, એટલે આપણે જોડ સરખી કરીએ અને ગુણ્યા 11 ના 11 એમનામ. તો હવે શું કરશું, આ વર્ગ દૂર કરીએ બરાબર છે, તો 21 ગુણ્યા 21 એટલે એ જેટલા થાય એનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે 21 જ આવે બરાબર, એટલે 21 √11 સેમી થાય. તો સમજાઈ ગયું, એ બે વાર છે ને રૂટ દૂર કરીએ એટલે 21 એક વાર વધે અને 11 ને તો રૂટ જ થાય. તો હવે અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 21 √11. હવે આ દાખલા નંબર 4 હતો, આ સ્વાધીનો દાખલા નંબર 4 હતો, હવે આના જેવો 6ઠો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે અને જે 5મો દાખલો છે એ તમારે ઉદાહરણ 3 જેવો છે એટલે એ પણ તમારે જાતે કરવાનું રહેશે અને આ ચેપ્ટરની અંદર આટલું જ હતું. તો હવે અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે.